કોંગ્રેસ નેતા અને સિનિયર એડવોકેટ બાબુ માંગુકિયાએ સુંભાણીના ફોર્મને લઈ શરૂ થયેલ હાઈ વોલ્ટેજ ડ્રામા અંગે કહ્યું, એક જ પ્રિન્ટરથી એફિડેવિટ તૈયાર કરાય, એક જ વકીલની નોકરી કરાય, ષડયંત્રની ગંધ આવી રહી છે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારોમાંથી 3 ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે અમારી સિગ્નેચર નથી. આમાં ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. આથી નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઉઠ્યો હતો કે શું આ ફોર્મ રદ થશે, તેમજ કુંભાણીએ ટેકેદારોનું અપહરણ થયું છે એ પણ જણાવ્યું હતું. ત્યારે આ મામલે ગઈકાલે નિલેશ કુંભાણીના 3 ગાયબ ટેકેદારો માટે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અને કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદના વિરોધમાં 3 અરજી આપી હતી. ઉમેદવારી પત્ર રદના વિરોધમાં કલેક્ટર સમક્ષ સુનાવણી હતી, જે શરૂ થઈ ચૂકી છે. આ સુનાવણીને લઈ કલેક્ટર કચેરીએ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. તો કોંગ્રેસ નેતા અને સિનિયર વકીલ બાબુ માંગુકિયાએ પત્રકાર પરિષદ સંબોધી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને આવી જ રીતે વર્ષ 2022ની ચૂંટણીમાં આપ સાથે બનાવ બન્યો હતો ત્યારે તેનું ફોર્મ સ્વીકારાયું હોવાની જણાવ્યું હતું. સાંભળો શું કહે છે બાબુ માંગુકિયા. એ નક્કી કરવાનું આરએન છે, ફોર્મ સ્વીકારવું જ પડે. અગાઉ પણ આવા 2022ની ચૂંટણીમાં આવો જ બનાવ સુરત મુકામે બન્યો હતો આપના કેન્ડિડેટમાં અને આરઓએ ફોર્મ સ્વીકારેલું હતું. ચારે 4 જણા મારા ફોર્મ ભરવા માટે મારા સરઘસમાં હાજર હતા. કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં અહીંયા સુધી આવ્યા હતા. પોલીસે મર્યાદિત લોકોને અંદર જવા દેવા માટે એને 4 જણાને અંદર જવા નહોતા દીધા. જો એને સાઇન ન જ કરી હોય તો કલેક્ટર કચેરીમાં મારી સાથે આવે નહીં. એટલે મેં એમને વિડીયો ફૂટેજ છે ચેક કરવાની અને ત્યાર પછી નિર્ણય કરવાનો દલીલ કરી છે. ગઈકાલે 2 ફરિયાદ થઈ છે, એક પોલીસ કમિશનર કચેરીમાં આપી છે, એક કલેક્ટરશ્રીમાં આપી છે અને એના ઉપરથી હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી, કોઈ ઇન્કવાયરી થઈ નથી એવું મારી જાણમાં છે. પોલીસે જાણ જો એમાં કોઈ ઇન્કવાયરી કરી હોય તો અમને જાણ કરે કે અમે તપાસ કરીએ છીએ, અમે ગોતીએ છીએ. હજી સુધી કોઈને ગોત્યા હોય એવું લાગતું નથી. ના, નિયમ પ્રમાણે કલેક્ટરની હાજરીમાં ટેકેદારે સહી કરવાની ના હોય. ત્રણ જણાની તો ઘડિયાળ મારે સામે તૂટીને પડી છે. તમે ડિસિપ્લિન જો મીડિયાની મેન્ટેન કરે તો ક્યાંથી એક્સેપ્ટ કરશો? હું એટલે પૂછી રહ્યો છું કોંગ્રેસ ના નેતાઓએ જ નિલેશ કુંભાણી વિરુદ્ધ આરોપ લગાવ્યા છે કે એને બેટ ફિક્સ કરી છે. નંબર 1 હું એટલે જ પૂછું છું કે રેલી ની અંદર મીડિયા ચાલતું હોય અને એમાં ધક્કામુક્કી નિલેશ કુંભાણી ન દેખાતી હોય તો અત્યારે કેમ? અત્યારે જો આ જે હકીકત બની છે, પોલીસને પણ મીડિયા કંટ્રોલ કરવામાં તકલીફ પડી હતી. હું પોતે પણ અહીં તમે હાજર હતો, તું પણ હાજર હતો. નિલેશ ને જે રીતે હેન્ડલ થયું છે એનાથી એ ગભરાય છે. તમારે મીડિયા સમક્ષ જોતો હોય તો મને અડધો કલાકનો ટાઈમ આપો, તમને રાહત કરી દઈશ. ગઈકાલે 4
ચારે ચાર ટેકેદારો કલેક્ટર સાહેબની સમક્ષ આયા, કેમેરામાં આવીને બોલી ગયા, એ તમારો સવાલ છે. એનો હું જવાબ આપી દઉં. મેં સાહેબને સ્પેસિફિક આનો જવાબ આપ્યો છે કે 164 મુજબ જ્યારે કોઈ સાક્ષીને તપાસવામાં આવે તો જજ સાહેબની સામે બી લોકો છે તે ડરને મારે જૂઠું બોલી જાય છે. કારણ કે જજ સાહેબના ચેમ્બરની બહાર જે માણસ ઊભો છે ભય એનો છે. કલેક્ટર સાહેબની સામે જ્યારે સ્ટેટમેન્ટ આપે છે એને કોણ લઈને આવ્યું, કોણ બહાર લઈને જાય છે, આ એ તપાસનો વિષય છે. અને બીજું કે એમની રજૂઆત એવી હતી બીજેપી તરફથી કે સિગ્નેચર જે છે તે એની નથી એવું પોતે જાતે કહી ગયા. એનો જવાબ મારો એવો છે કે ઘણીવાર છે ને માણસ બોલીને ફરી જાય છે, એને કાયદાની ભાષામાં ચીટિંગ કહેવાય. બાબુભાઈ, બાબુભાઈ.